केजरीवाल અહીં આવ્યા છે એનાથી ગુજરાતની જનતાને કોઈ ફેર પડવાનું નથી। ये મફતની બધી સ્કીમો બતાવી રહ્યા છે પર ગુજરાતની જનતા એટલી સમજુ છે કે ફ્રીના ચક્કરમાં આવવાની નહીં ને કેજરીવાલને મત આપવાની નહીં। દિલ્હીમાં ને પંજાબમાં ભી એમને જે ફ્રીનું જે કહીને લોકો જોડે મતો લીધા છે આજે તૈના લોકો પસ્તાવી રહ્યા છે। તો મેં નહીં માનતો ગુજરાતની જનતા એટલી બધી સમજુ છે એટલી બધી શ્યાણી છે ને એટલી બધી હોશિયાર છે એવા કોઈ ભ્રમમાં આવે નહીં એવી કોઈ જૂઠી એમાં ફસાય નહીં। એટલે મેં નહીં લાગતો કે કેજરીવાલને આવાથી ગુજરાતમાં કોઈ ફેર પડવાનું છે લાગતું નહીં। બોડેલીમાંથી કોઈ લોકો જોવા જશે, હા એક વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે તો લોકોની જે ભાવના પહેલાં હતી એ આજે બી છે, લોકો ભારતીય જનતા પાર્ટી જોડે જોડાયેલા છે। હા જેમને કોંગ્રેસથી મન દુઃખ થાય છે, જેમને હવે કોંગ્રેસમાં વિશ્વાસ નહીં રહ્યું એ કદાચ આપમાં જાય તો એમાં કોઈ બેમત નહીં। એમના આવાથી બોડેલી અને છોટાઉદેપુર જિલ્લાની રાજનીતિમાં કેટલો પ્રભાવ રહેશે? મને નહીં લાગતું છોટાઉદેપુર જિલ્લાની રાજનીતિમાં કંઈ પ્રભાવ રહે, ઉલટા એ આવશે તો કોંગ્રેસને જેટલા મત મળતા હતા એ એમના જ મતમાં ભાગલા પાડશે, ભાજપને કોઈ તકલીફ નહીં પડે। શું કહેશો? હવે એમની જાહેરાત જોઈએ છે કેવી છે, પણ મેં તો એક જ વાત જે પહેલાં કીધું એવું ગુજરાતની જનતા એવા ભ્રામક પ્રચારમાં ને મફતમાં બધું મળે એવામાં પડવાની નથી, ને પડશે તો પછી પસ્તાશે। બાકી મેં માનતો નહીં કસ્તીમાંથી કોઈ જનતા પર પ્રભાવ પડવાનું છે। જે ભારતીય જનતા પાર્ટીને જે મતો મળવાના છે એનાથી વધારે જ મત મળશે, અને અગર એ લોકો તોડશે તો કોંગ્રેસના મત તોડશે, ભાજપના મત નહીં તોડશે। કેજરીવાલથી તો કોઈ ફરક નહીં પડે બોડેલી તાલુકામાં, ભાજપનું બહુ સારું કામ છે અને બહુ વિકાસ કર્યો છે, રોડ રસ્તા બધી રીતે। અને આજકાલ મતલબમાં જે લેડીઝો માટે ને જે ખુલ્લેઆમ ફરી શકે છે એ ભાજપની રાજમાં જ બધું થયું છે, અને ભાજપ સરકાર જ આવશે એની સામે કેજરીવાલનો ચાન્સ ઓછા જ છે, ફળ આપવાથી કંઈ ફરક પડે ના, કારણ કે હવે હિન્દુ શાસન થઈ ગયું છે બધું, ખાસ કરીને જે બોડેલી પડે આમ આદમીથી કોઈ ફરક નહીં પડે બોડેલીમાં સરકાર કે ભાજપની સરકારનું કેમ સાધન। અને લાઇટ, પહેલાં લાઇટ નથી મળતી, વીજળી મતલબ મેં 24 કલાક નથી મળતી, જે ભાજપના રાજા ભાઈ 24 કલાક બી મળે છે, પાણીની સમસ્યા બધી રીતે પૂરી પાડી છે, આવતું નથી, આ તો ખાલી બોલવાનું છે કે મફત થોડી આપે ભાઈ। તમને કેવું લાગે છે કે ગુજરાતમાં કોનું શાસન આવશે? ભાજપ, બીજું કોઈનું નહીં આવે, ભાજપ સિવાય કોઈ નહીં। અરવિંદજી, ગુજરાતના આદિવાસીઓ માટે આમ આદમી પાર્ટી શું કરવાની છે એની વાત કરવાના છે, આ વિસ્તારની આદિવાસી વિસ્તારો માટે શું કરવાનું છે એની વાત કરવાના છે, અને તેના માટે જાહેર સભાનું આયોજન બોડેલી મુકામે કરેલું છે। અહીંયા આવવાનું ખાસ કારણ એ છે કે એક તો અહીંયા જગ્યા ખૂબ સરસ છે અને આ ગુજરાતના મધ્યમાં પડે છે, આજુબાજુના લોકો આવી છે, છોટાઉદેપુરના લોકો પાછલા 27 વર્ષના ભાજપના શાસનથી ત્રસ્ત છે, એ પહેલાંના 32 વર્ષના કોંગ્રેસના શાસનથી પણ ત્રસ્ત હતા, અને પાછલા 27 વર્ષથી જે કંઈ હાલત થઈ રહી છે, શિક્ષણ ખાડે ગયું છે, આરોગ્યની વ્યવસ્થા ખાડે ગઈ છે, પાણીની વ્યવસ્થા નથી, ઇલેક્ટ્રિસિટીના ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, અહીંયા ભયંકર ભ્રષ્ટાચાર છે, સહકારી ક્ષેત્રમાં ડેરીમાં જે પણ લોકો દૂધ ભરે છે એ લોકોનું ભાજપ અને કોંગ્રેસનું આ ગઠબંધનના કારણે દરેક પશુપાલકને નુકસાન થાય છે, ખેડૂતોના સવાલો છે, અહીંના આદિવાસી વિસ્તારમાં સર્ટિફિકેટના દાખલાના સવાલો છે, ઘણા બધા સવાલો છે, અને એ બધાના કારણે અહીંના લોકો બીજેપી અને કોંગ્રેસથી બિલકુલ ત્રસ્ત છે, અહીંના લોકોને વિકલ્પ જોઈએ છે, અને અહીંયા જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ કાર્યક્રમ પણ અહીંના લોકોની, છોટાઉદેપુર જિલ્લાના લોકોની, આજુબાજુના વિસ્તારના લોકોની, ગુજરાતના લોકોની માંગ હતી કે અરવિંદજી ગુજરાતમાં આવે, આદિવાસી વિસ્તારમાં આવે અને આદિવાસીઓ સાથે વાત કરે, એટલા માટે આ સ્થળ પણ અમે પસંદ કરેલું છે। માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ પધારી રહ્યા છે, લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને જ્યારથી પણ દેશની અંદર આમ આદમી પાર્ટી આવી છે અને કેજરીવાલ સરકારની કામગીરી જોઈ છે લોકોએ, ત્યારથી કંઈક અલગ પ્રકારની રાજનીતિ અને અલગ પ્રકારની સરકારનો લોકોને અનુભવ થઈ રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ જોઈએ તો અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસે અહીંયા સરકારો બનાવી છે, શાસન કર્યું છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાની આદિવાસી જે જનતા જે છે એમને કોઈપણ પ્રકારનું એમનું આર્થિક જીવનધોરણ ઊંચું આવે એ પ્રકારના અત્યાર સુધીની કામગીરીઓ સ્થાનિક જનતાએ જોઈ નથી। સ્થાનિક અહીંયા જોઈએ તો કેનાલ, નર્મદા કેનાલ પસાર થઈ રહી છે,
પણ છોટાઉપુર જિલ્લાને એનો સિંચાઈનો લાભો નથી મળતા. છોટાઉપુર જિલ્લાના કેટલાય ગામો એવા છે કે જ્યાં આજે પાણીની સુવિધા નથી. તો આ પ્રકારની સ્થાનિક જરૂરિયાતો પણ આ સરકારોએ સંતોષાઈ નથી. આજે સ્થાનિક વિસ્તારમાં ખૂબ જ મોટો પ્રમાણમાં ભ્રષ્ટાચારો પણ જોવા મળે છે. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં અને પંજાબની અંદર સરકારો જે છે એ આર્થિક જીવન ધોરણ ઊંચું લાવવા માટેના જે આયોજનો કર્યા છે અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટેની સરકારે જે કામગીરી કરી છે તેનાથી સ્થાનિક જનતાએ ખૂબ પ્રભાવિત થઈ છે અને એના કારણે લોકો આજે આમ આદમી પાર્ટીને તરફ આકર્ષાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસનું રાજકારણ તો ચાલી જ રહ્યું છે અને સુદૃઢ સત્તા પક્ષની સાથે કામ લેવું હોય તો વિરોધ પક્ષ પણ આવકારીએ છીએ અને હોવો જ જોઈએ. અત્યાર સુધી આ ભાજપની સરકારમાં કોંગ્રેસ પોતાના બધા જ પ્રયત્નોથી સરકારને જાગૃત તો કરી જ રહી છે. હવે એક નવો પક્ષ ગુજરાતમાં કદમ લઈ રહ્યો છે અને એમાં છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદભાઈ આવી રહ્યા છે ત્યારે બોડેલી જનતામાં એક કુતૂહલ છે. કેમકે હરેક જગ્યાએ અરવિંદભાઈ કેજરી સાહેબ બધી ઓફરો કરતા હોય છે કે વીજળી માફ કરીશું, આ કરીશું, તે કરીશું, બેરોજગાર રોજગારી આપીશું વગેરે વગેરે મુદ્દાઓથી પ્રલોભનો તો આપે જ છે. પરંતુ એ પક્ષ આવવાથી એવું તો છે જ નહીં કે ભાઈ ગુજરાતની પ્રજા એમાં છોટાઉદેપુર જિલ્લાનો ટ્રાઇબલ એરિયા કંઈ ઊંચો આવી જશે. અત્યાર સુધી ભાજપ રાજકારણમાં અગ્રેસર છે. લોકોની મનોવૃત્તિ ભાજપ પક્ષ તરફથી તો વરેલી તો છે જ, છતાં બી એક વિરોધ પક્ષ કોંગ્રેસ હતો અને હવે જો કદાચ આમ આદમી પાર્ટી આવશે એનાથી સરકાર વિશેષ જાગૃત થઈને વિશેષ કામ કરશે. કામ તો કરી જ રહી છે ભાજપ સરકાર, પરંતુ એથી વિશેષ કંઈક ફરક પડશે પ્રજા માટે. પ્રજાને તો એવું છે કે સત્તા પર કેજરીવાલ સાહેબ આવે કે નહીં આવે, પરંતુ પક્ષ આવવાથી સત્તાધારી પક્ષ બહુ સુધરતાથી કામ કરશે અને એનો દરેક પ્રકારથી લાભ પ્રજાજનને મળશે એ આશા એ આવકારીએ છે. વિરોધ પક્ષ આવવો જોઈએ, જોઈએ ચૂંટણી છે શું રિઝલ્ટ આવશે કેવું આવશે. પરંતુ જ્યાં સુધી લોકની મનોવૃત્તિ લોકમાનસને જે પડીએ છીએ લોકમાનસને જે સમજીએ છીએ ત્યાં સુધી અમને તો એવું લાગી રહ્યું છે કે આવકારીએ છીએ પણ સત્તા પર તો નથી આવી શકવાના, ભાજપ જ આવશે. પરંતુ ભાજપ અત્યાર સુધી સારી કામગીરી કરી છે, હવે વિશેષ સારી કામગીરી કરશે એવી આશા સાથે દરેક પક્ષને આવકારી અને પ્રજા એમને પણ સાંભળશે. ખાસ કરીને એ ત્રીજી ગેરંટીની જાહેરાત અહીંયા કરવાના છે. એમને એક રોજગારીની ગેરંટી કરી, ત્રીજી એમને એક જાહેરાત એમને 300 યુનિટ વીજળીની કરી. તમને કેવું લાગે છે કે જે આવી ગેરંટી ને આવી જે આપે છે યોજનાઓ, તમને કેવું લાગે છે કે આપવી જોઈએ એ સારી છે ખરાબ છે? આપવી જોઈએ, પરંતુ એની પાછળ જે ગેરંટી આપે છે એને પૂરી કરવા માટેનો એક આવકનો સ્ત્રોત તો જોઈએ. કારણ કે કૂવામાં હશે તો હવાળામાં આવશે. 300 યુનિટ વીજળી માફ કરવાની છે તો એ જે જે 300 યુનિટ જે માફ કરશે તો એનો જે બોજો જે છે એ સરકાર પર પડશે. સરકાર એ બોજાને નિરાકરણ કેવી રીતે લાવશે? તો આ તો એક ખિસ્સામાં થઈને બીજા ખિસ્સામાં મૂકવાની વાત છે. એટલે એમાં તો કેવળ બોલબચ્ચન છે, પ્રલોભનો છે, બાકી એવું શક્ય નથી. કારણ કે પ્રજાના ટેક્સના પૈસાથી સરકાર ચાલે છે તો એ આપશે, એની સામે કંઈક બીજો ટેક્સ નાખી દેશે. ત્રીજી ગેરંટી પણ બુડેલીમાં આપવાના છે, એની જાહેરાત અહીંયા કરશે. તમને કેવું લાગે, કયા મુદ્દે હોઈ શકે ને કેવું લાગે તમને? અત્યાર સુધી એમની રાજનીતિ જશે કે ખાલી કે ખરેખર કરશે? અત્યાર સુધી એમને જે જાહેરાત કરી છે 300 યુનિટની અને રોજગારી માટેની અને બેકારી ભથ્થું આપવાની વાત કરી છે. 3000 રૂપિયા બેકારી ભથ્થું દરેક જણને આપવાનું છે તો આપણે ત્યાં આગળ નોકરીના અવકાશ ઓછા છે, બેકાર છે, તો એટલા તો ક્યાં આપવાના હતા? આની પહેલાં ભૂતકાળમાં પણ આવી વાતો થઈ ચૂકેલી છે. એટલે આમાં મને એવું લાગે છે નવી કોઈ જાહેરાત કરવાના છે તો એનો અર્થ એવો હતો કે 3 જાહેરાત કરવાથી હજુ પ્રજાજનનું મન જીતી નથી શક્યા, માટે 4થી એમને મૂકવી પડશે. બાકી એવું હોતું નહીં. બાકી 3 આટલા સારા, બેરોજગારીને ભથ્થું આપવું, રોજગારીની તકો ઊભી કરવી, 300 યુનિટ વીજળી બિલ માફ કરવા, આ જો આટલી સારી એમને જાહેરાતો કરવા છતાં બી જો લોકમાણસ જો આકર્ષી નથી શક્યા એ પુરવાર થાય છે. એટલે નવી એક જાહેરાત આવતીકાલે કરવાના છે એવું સાંભળવા મળે છે. પરંતુ એ પણ હું નથી માનતો કે એવી પ્રલોભનોમાં પ્રજા એમના મોહિતમાં આવી જઈ શકે.